नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज वगवाला आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। स्टैंडर्ड 10 इंग्लिश मीडियम सब्जेक्ट संस्कृत वीडियो नंबर 40। मित्रों आप वीडियो नंबर 39 में इट मीन्स के 39 में पांचमा चैप्टर की शुरुआत करी थी। एम हाफ चैप्टर पतावी अने गुणवंती कन्याए सेठना पुत्रे मुकेली चैलेंज पोते स्वीकारे छे। अने आपने बधाने खबर पड़ी अंदर के ए पोते भोजननी विविध प्रकारनी वानगीओ बनावा माटे तैयार थाय छे। त्यां सुधी आपणे बात पूरी करी हती। अत्यारे आपणे ए ज वातने आगर वधारी रह्या छीए। तो मित्रों फर्स्ट सेंटेंस कहे छे के ततः आदो शा बुद्धिमती कन्या तान सालीन प्रथमम आतपे तप्तवती। हवे ए जमवानी तैयारी करे छे। सेठना दीकराए पोतानी जोड़े जे डांगर आपी छे ए डांगर ने शू करे छे आदोसा बुद्धिमती कन्या आ ते बुद्धिवाड़ी कन्याए तान सालीन ते डांगर ने प्रथमम आतपे तप्तवती। आतपे एटले तापमा, तप्तवती एटले तपवे छे। सौ प्रथम जीवी डांगर हाथ में आवी तरत ए तपवा माटे तड़का में मूके छे। पछी छे के ततः समायाम परिशुद्धायाम भूमौ तान ऊट गटयत। ततः एटले पछी, समायाम परिशुद्धायाम पछी तेने शू करे छे तो के शुद्ध करवा माटे भूमो तान उट गटयत। भूमो ऊपर एटले पृथ्वी ऊपर मूकी अने उट गटयत एने शू करे छे खांडे छे। एने शू करे छे खांडे छे। अने खांड्या पछी अनेन तुसे व्यह तंडुलाहा पृथक सज्जताहा। अनेन फरी थी तुसे व्यह तंडुलाहा पृथक, पृथक एटले अलग, तुसे व्यह एटले एटले छोड़ो एनो। जे डांगर ने खाड़िए तो एक बाजु चोखा अलग पड़े अने एक बाजु शू अलग पड़े एना छोड़ा। तो तुसे व्यह एटले छोड़ा, तांडुले व्यह एटले के चोखा, बन्ने शू थाय छे पृथक सज्जता। शू थाय छे तो के अलग अलग थई जाय छे। तांडुलान संप्राप्य सातृषान भूषणाम मार्जनार्थम स्वर्णकारम विक्रेतुम धात्रीम अपश्यत। इट मीन्स के तांडुलान संप्राप्य, तांडुल एटले चोखाने मेळवीने सातृषान, सातृषान एटले के तेना घासने भूषणानाम मार्जनार्थम એટલે આભૂષણ જેનું કાર્ય કરે છે, આભૂષણ લે વેચનું જે કાર્ય કરે છે એવા માર્જનાર્થમ એટલે કે એવા સોનીના ઘરે કે જે ઘરમાં સ્વર્ણકારાય વિક્રેતુમ, કે જે ઘરમાં સોનું વિક્રેતુમ એટલે વેચાય છે, તો એ સોનું જે ઘરમાં વેચાય છે એ ઘરમાં પોતે શું કરે છે સાતૃષાન તે ઘાસને વેચવા માટે શું કરે છે ધાત્રીમ અકથયત। એ છોડાને વેચવા માટે ધાત્રીમ એટલે દાસીને
મોકલે છે કે તું આ જે છોડા છે સોનીના ઘરે લઈ જા. કેમ? તો કે સોની આભૂષણમ માર્જાનાર્થમ, કે એ આભૂષણને ધોવા માટે આ છોડાનો ઉપયોગ કરે છે. એટલે એ છોડા લઈ લેશે અને એના બદલામાં તને શું આપશે? પૈસા આપશે. તો એ પૈસાનું શું કરીશ? તો એના માટે અકથયત પેલી કુમારિકા એ દાસીને કહે છે કે એ પૈસા મળે તો તારે શું કરવાનું છે? તો કે તસ્માત યત ધનમ મિલતી, ધનમ મિલતી, જે ધન મળે કહે છે તેન કાષ્ઠાની આહારહ, તેન એટલે તેનું, આહારહ એટલે ભોજન બનાવવા માટે, કાષ્ઠાની એટલે લાકડા, બ્રેકેટમાં સમજવાનું કે લેતી આવજે. અને કહે છે ધાત્રીમ નિવેદિતવતી, આ પ્રમાણે ધાત્રીમ એટલે પોતાની દાસીને નિવેદન કરે છે કે તું સોનીના ઘરે જજે, અને ઘરે જઈ અને તું શું કરજે? તો કે ત્યાં જઈ અને આ ઘા આ જે છોડા છે એ છોડાને તું આપી દેજે. બરાબર છે? આ પ્રમાણેનું એ નિવેદન કરે છે. પછી છે કે ધાત્રીમ કાષ્ઠાની આનીતવતી, ધાત્રીમ એટલે દાસી, કાષ્ઠાની એટલે લાકડા, દાસી લાકડા આનેતી આનીતવતી, લાવી દીધા. પછી તે દરમિયાન, તદંતરમ એટલે તે દરમિયાન, સા તાંડુલાન અસ્કૃત જલેન પ્રક્ષાલિતવતી. સા તાંડુલાન એટલે ચોખાને, જલેન પ્રક્ષાલિતવતી એટલે જળમાં, પ્રક્ષાલિતવતી એટલે ધોવે છે. પેલી બેન લાકડા ઘરે લાવે છે એ જ સમય આ કુમારિકા શું કરે છે? એના હાથમાં છૂટા પડેલા પેલા જે ચોખાના દાણા હતા એ દાણાને પ્રક્ષાલિતવતી જલેન એટલે પાણીમાં એ ધોવે છે. અને ધોયા પછી શું કરે છે? ઉષ્ણી કૃતે જલે, ઉષ્ણી એટલે ગરમ, જલે એટલે જળમાં, ગરમ જળમાં ચતાન પ્રક્ષિપ્તવતી, ગરમ જળમાં, ગરમ પાણીમાં પ્રક્ષિપ્તવતી એ પોતે શું કરે છે? નાખે છે. કહે છે કે અલ્પીયસા કાલે નૈવ, અલ્પીયસા એટલે અલ્પ સમયમાં, થોડાક જ સમયમાં, તાંડુલાહા સિદ્ધાહા સજ્જતાહા, તાંડુલાહા એટલે ચોખા, સિદ્ધાહા એટલે ચોખા સિદ્ધ થઈ જાય છે, ચોખા ચડી જાય છે એટલે ચોખાનો પાક તૈયાર થઈ જાય છે. તહ ઇંધનાની જલેન સામયિત્વા, ત્યાર પછી ઇંધનાની એટલે જે ચૂલામાં લાકડા નાખ્યા હતા એને શું કરે છે? તો કે જલેન સામયિત્વા, પાણી વડે એને શું કરવામાં આવે છે? બુઝાઈ નાખવામાં આવે છે. અને બુઝાઈ ગયેલા જે અંગારા છે એ કૃષ્ણાંગારાન અપી તદરથી બ્યહ પ્રેષયિત્વા યદ ધનમ. હવે શું કરે છે? કૃષ્ણાંગારાન, દેવતા હોય એની પર તમે પાણી રેડો એટલે દેવતા ઉલવાઈ જાય અને કોલસા બની જાય. તો આ કોલસાને સંસ્કૃતમાં કહેવાય કૃષ્ણાંગારાન. કૃષ્ણ એટલે કાળા, અંગારાન એટલે કોલસા, કોલસા ખરા પણ કેવા? કાળા. તો આગળ વિશેષણ છે, પાછળ વિશેષ્ય છે, તો કયો સમાસ બને? કર્મધારય. બરાબર છે?
तो ए कोलसा ने शू करे छे तदर्थी व्यह प्रेषयित्वा तदर्थी व्यह प्रेषयित्वा एटले ने प्रेषित करे छे अथवा वेची देवामां आवे छे अने वेची ने तमने बधाने खबर छे के कोलसा कोण ले तो तमने बधाने खबर छे के कोलसा गाममां पेलो जे पंचाल होय इट मीन्स के जे लोखंड ने घड़वानुं काम करता होय ए भाई आ कोलसा ने वेचाता ले छे तो ए वेचाता लीधेला कोलसा ना बदलामां आवेला पैसा ने धनम लब्धवा बदलामां शुं मळे छे पैसा मळे छे तो ए पैसानुं एणे शुं कह्युं हतुं लावानुं तो के तेन धनेन ते पैसाथी तो कहे छे साकम द्रतम दधि तैलम साकम एटले साक द्रतम एटले घी दधि एटले दही तैलम एटले तेल च क्रीतवती एम कहे छे के एने तू शू करी लावजे लेती आवजे पछी कहे छे तेन च सा विविधानी व्यंजनानी संपादितवती तेन च तेनाथी विविधानी व्यंजनानी विविध प्रकारना व्यंजनों संपादितवती विविध प्रकारना व्यंजनों बनावे छे विविध प्रकारना मेनू बनावे छे तेल साक दूध दही घी आ बधाथी शुं करे छे अलग अलग प्रकारना ए पोते व्यंजन बनावे छे कहे छे के बीजा नंबरना पेरेग्राफमां એ પોતે પોતાની જોડે જે જે વસ્તુ છે એ વસ્તુને લઈ અને બનાવવાનો એક પ્રયત્ન કરે છે હવે પોતાની બધી વસ્તુ બની ગઈ એટલે પછી કહે છે સંપન્ને આહારે આહાર એટલે કે ભોજન બની ગયું ત્યાર પછી સા કન્યા ધાત્રી મુખેન અતિ થયે તે ધાત્રી બનેલી એક કન્યાએ એટલે કે પોતાની જોડે જે દાસી હતી ધાત્રી મુખેન એટલે દાસીના મોઢેથી કહેવડાવ્યું શું કહેવડાવ્યું પેલા અતિથીને પેલા શેઠના દીકરાને કે પ્રથમમ સ્નાતુમ નિવેદિતવતી પહેલામાં પહેલું તમે શું કરો સ્નાન કરી દો અહીં જમવાનું બની ગયું છે પણ સૌ પ્રથમ જમતા પહેલા તમે શું કરો સ્નાન કરો એવું એને દાસી જોડે કહેવડાવ્યું પછી કહે છે તતઃ સ્નાન શુદ્ધાય પછી તે સ્નાનથી શુદ્ધ થઈ ગયો ત્યાર પછી તસ્મય અતિથયે સા પેયોપ આહાર પૂર્વમ સ્નાન કરીને જ્યારે તૈયાર થાય છે ત્યાર પછી એને પેયોપ આહાર એટલે આપણે બધા એને સૂપ કહીએ છીએ જમતા પહેલા ભૂખ ઉઘડે એટલા માટે આપણે એને સૂપ કહીએ છીએ સંસ્કૃતમાં પેયોપ આહાર કહેવાય તો એ પેયોપ આહાર એને પૂર્વમ ભોજનમ એટલે ભોજન પહેલા આપે છે પછી થોડાક સમય પછી એ શું કરે છે તો કે દ્રુત સહિતમ ઓદનમ વ્યંજનમ અયચ્છત દ્રુત સહિતમ એટલે ઘી સહિત ઓદનમ એટલે ભાત વ્યંજનમ એટલે અલગ અલગ પ્રકારના મેનુ અયચ્છત એટલે આપવામાં આવે છે મતલબ કે તમે વિચાર કરો એને કેટલી અલર્ટતા દાખવી સૌ પ્રથમ તો એણે સ્નાન કરવા માટે મોકલ્યા સ્નાન કર્યા પછી તરત સૂપ જેવી પેય પદાર્થ આપ્યો થોડાક સમય પછી ભૂખ ઉઘડે ત્યાર પછી એને ઘી સાથે ભાત આપે છે આગળ કહે છે કે મધ્યે મધ્યે ભોજ્યાદિનામ વિવિધાનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા મધ્ય મધ્ય એટલે વચ્ચે વચ્ચે સા ભોજ્યાદિનામ
તે ભોજન વગેરેમાં વિવિધાનામ પદાર્થાનામ વ્યંજનમ કૃત્વા, વિવિધ પદાર્થો વિવિધ મેનુઓનું વર્ણનમ કૃત્વા, વર્ણન કરે છે. એ શું કરે છે તો કે સૌ પ્રથમ એ ભોજન વગેરે જ્યારે એ જમવા બેસે છે ત્યારે વચ્ચે વચ્ચે વિવિધાનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા અલગ અલગ મેનુનું વર્ણન કરે છે. કેમ અલગ અલગ મેનુનું વર્ણન કરે છે? કારણ કે અતિથયે ભોજન રુચિનામ અપિ અવર્ધયત. અતિથયે એટલે જે મહેમાન છે, ગેસ્ટ છે, એની ભોજન પ્રત્યેની રુચિ અવર્ધયત, વધારે બને, એટલે ભોજન એનાથી વધારે જમાય એટલા માટે એ અલગ અલગ વાનગીઓનું વર્ણન કરે છે. કહે છે, ભુક્તે તુ તસ્મિન અતિથૌ. ભુક્તે એટલે ભોજન કરી લીધા પછી અતિથિ માટે તાંબુલસ્ય અપિ વ્યવસ્થા કૃતા. તાંબુલસ્ય એટલે પાનની વ્યવસ્થા કરે છે. ભોજન કરી દીધું, આપણા ત્યાં બધો વ્યવહાર હતો બેટા કે ભોજન કરે પછી બધાને મુખવાસ અર્પણ કરવામાં આવતો, તો આને શું કર્યું? પાનના બીડા બનાવીને તૈયાર રાખ્યા હતા. એવમ સ્વકીયમ ગુણ સંપદામ પ્રસ્થર પરિણમ ઇતિ ધાન્યેન વિવિધાની વ્યંજનાની વિરચિતવતી કન્યામ. શું કરે છે? એતદ સ્વકીયયા, તે પોતે ગુણ સંપદાહ, પોતે ગુણ સંપન્ન વાળી જોઈ પ્રસ્થરમ ઇતિ. પ્રસ્થરમ ઇતિ એટલે કે થોડીક જ ડાંગરમાં, ધાન્યેન થોડીક જ ડાંગરના ધાન્ય વડે વિવિધાની વ્યંજનાની એટલે અલગ અલગ પ્રકારના મેનુ વિરચિતામ એટલે બનાવીને કન્યા પ્રતિમ આકૃષ્ટ શક્તિકુમાર. કન્યા પ્રત્યે પોતે આકર્ષિત થાય છે શક્તિકુમાર. વિવાહસ્ય પ્રસ્થાવમ કૃતવાન, અને પોતે શું કરે છે? એની બાજુ વિવાહ કરવા માટેનો પ્રસ્તાવ મૂકે છે કે મેં તારી એક્ઝામ લીધી, એ એક્ઝામમાં તું શું થઈ છું? પાસ થઈ છું, હવે મારે તારી જોડે મેરેજ કરવા છે, લગ્ન કરવા છે, તો પ્રસ્તાવ મૂકે છે. પછી કહે છે, કન્યાયા સ્વકૃતે પ્રસ્તાવે તામ વિવિધ વિધિવદ ઉપાયમ્ય સ્વનગરમ અનયત. કન્યાએ કન્યામ સ્વીકૃતે એ જે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, તો કન્યાએ સ્વીકૃતે એટલે કન્યાએ એનો સ્વીકાર કર્યો, અને તદ વિધિવદ ઉપમ્ય વિધિવદ રીતે સ્વનગરમ અનયત, પોતાના નગરમાં એને લઈ જાય છે. તો મિત્રો, તમને આ લેસન પરથી ખ્યાલ આવ્યો હશે કે ખરેખર આ દીકરીએ એક ખાલી ખાડેલી ડાંગરમાંથી અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવી અને આ શક્તિકુમાર જેવા શ્રેષ્ઠી પુત્રને પોતે કેવી રીતે આનંદિત કરે છે અને પછી એ કેવી રીતે એની જોડે લગ્ન ગ્રંથિથી બંધાય છે. તો આવી જ એક બેટા આપણા જીવનમાં બનતી ઘણી ઘટનાઓ છે કે જે સમયે આપણે ક્રોધને સ્થાન આપી દઈએ છીએ, પરંતુ ક્રોધને સ્થાન ન આપતા બુદ્ધિને સ્થાન આપી દઈએ, તો બુદ્ધિથી મનથી ઘણા બધા પ્રશ્નોનું, ઘણા બધા ઓબ્સ્ટિકલોનું સમાધાન થાય
है। तो मित्रों आप लेसन जोड़े मैं ग्लोसरी मूकी है, ग्लोसरी में बधाज शब्दों लखवानी जरूर नहीं, जे वाँचवानी जे न आवड़ता शब्दों होय ते तमारे लखवाना छे। तदुपरांत मैं एनु ट्रांसलेशन जोई सको छो, बे भाग में एनु ट्रांसलेशन मूक्यू छे, एक आ भाग छे अने एक आ भाग छे बेटा। तो बन्ने भाग में तमारू ट्रांसलेशन छे। तदुपरांत थोड़ा आगर वधीए तो तमारी सामे ट्रांसलेशन नो आ बीजो पण भाग छे, जोई सको छो कि आ ट्रांसलेशन नो बीजा नंबरनो भाग छे, इट मीन्स के सिक्वन्स में छे ट्रांसलेशन। पछी आगळ जोईए तो तमारू ट्रांसलेशन सिक्वन्स में त्रीजा नंबर पर आवे छे, आ पण ट्रांसलेशन सिक्वन्स में छे बेटा। अलग अलग भाग में एटला माटे छे के पेजनू जे कंई अलग अलग पेज में आपेला होय छे, अलग अलग पेजना फोटा पाड़वा पड़ता होय छे। आवे छे होमवर्क। तो मित्रों होमवर्क में तमारी सामे आ जे प्रश्नों आप्या छे ए प्रश्नों ने आपणे वन बाय वन आपणे जोवानो एक प्रयत्न करिए। तो मित्रों जुओ सौ प्रथम अधो लिखिते ब्यह विकल्पे ब्यह समुचितम उत्तरम चिनोत, नीचे आपेला प्रश्नोनो उत्तर शोधीने लखो एवं कहे छे। तो पहलो छे कस्मिन वर्षे प्रविष्टः शक्तिकुमारः चिंतन आपन्नः, केटला वर्षे शक्तिकुमार पोते चिंतामां पड़े छे, तो द्वाविंशतमे, बराबर छे। पछी छे श्रेष्ठी पुत्र किमर्थम देशम अभ्रमत, शेठनो दीकरो शा माटे देश देश में भमवा लाग्यो, तो के दार ग्रहणाय, पत्नी मेळववा माटे, बराबर। पछी छे त्रीजू बुद्धिमती कन्या शालीन कूत्र तप्तवती, बुद्धिवाड़ी कन्याए शालीन एटले डांगर ने क्या सेना सेमा तपवी, तो कहे छे आ तपे एटले के तड़का मां तपवी। पछी आगर छे चौथो प्रश्न तृषान विक्रियः धात्रीं किम आनीतवती, तृषान विक्रिय एटले छोड़ाने वेचीने दासी किम आनीतवती, शू लावे छे तो कह छे साकम आनीतवती। एक तमे एने साक पण लई सको छो अने ધ્રતમ એટલે ઘીને પણ તમે લઈ જઈ શકો છો, બરાબર છે। પરંતુ યાદ રહે શાક ઘી એ ક્યારે લાવે છે ખબર તમને, જ્યારે કોલસા વેચવા જાય છે ત્યારે। પણ અહીં પ્રશ્ન શું છે કે તૃષાન વિક્રિય એટલે છોડા વેચીને એ શું લાવે છે, तो बेटा साचो जवाब ये छे काष्टानी एटले लाकड़ा लावे छे। पछी छे पांचमू कन्या धात्री मुके अतिथिम प्रथमम किम कृत्वा निवेदितवती, कन्या दासीना मोड़े थी अतिथि ने शू करवानू पहला कहे छे, तो शू करवानू कहे छे स्नानाय, बराबर स्नान करवानू कहे छे। पहला तमे स्नान करी लो त्यार पछी आपणे शू करीशुं भोजन करीशुं। पछी छे छठ्ठो ईंधनानी जलेन सामयित्वा, ईंधनानी एटले के लाकड़ा बळी जाय छे त्यारे जलेन सामयित्वा जळ वडे ओलवीने कन्या किम प्राप्तवती, कन्या शू शू लावे छे, तो कहे छे कन्या साकम एटले साक लावे छे। पछी भोजनांते कन्या कश्य व्यवस्थाम कृतः, भोजन कर्या पछी कन्या सेनी व्यवस्था करे छे, तो के तांबूलस्य, बराबर छे। पछी आगळ छे बेटा होमवर्क, આગળ મેં કહ્યું તું એ પ્રમાણે હોમવર્ક એટલું જ મોકલવાનું નથી પીડીએફમાં, આપણે બધાએ
ग्लोसरी ट्रांसलेशन और होमवर्क त्रणेय नोटबुक में लखी और पीडीएफ मोकलवानी छे। आठमू छे कन्या विविधानी व्यंजनानी केन विरचितवती। कन्याए विविध प्रकारना व्यंजनों सेना वड़े रच्या तो के प्रस्थर परिणमिति धान्येना। बराबर छे प्रस्थरम। टूंक में आ तमने आठे आठ प्रश्नों जवाब तमारी सामे छे। तमे जोई सको छो समझी विचारीने एनो जवाब लखवानो छे बेटा। बराबर छे। पछी छे बीजो प्रश्न तमने क्या केवू कहे छे के संस्कृत प्रश्ननो संस्कृत में उत्तर आपवानी वात क्या केवी छे। तो कहे छे श्रेष्ठी पुत्रस्य नाम किम आसीत। शेठना दीकरानु नाम शू हतुं। तो जवाब में छे शक्ति कुमार। पछी कहे छे देशान भ्रमण शक्ति कुमार एकदा पुत्र समागत। देश फरता फरता शक्ति कुमार एक दिवस क्या आवीने उभो रहे छे कावेरी तीर पतने। पछी छे शक्ति कुमार विरल भूषणानाम कुमारीम पुत्र अपश्यत। शक्ति कुमारे आभूषण पहरेली कुमारी ने पुत्र अपश्यत क्या जोई हती। तो के जवाब में आवे छे कूपे। कूपे एटले कुवानी नजीक में। पछी कहे छे कन्या तांडुलान केन प्रक्षालितवती। कन्या चोखा ने सेनाथी प्रक्षालितवती एटले धुए छे। तो जलेन जल वड़े धुए छे ने। पछी कहे छे भोज्यादीनाम पदार्थानाम भोजन वगैरह पदार्थोना वर्णानाम कृत्वा वर्णन करीने कन्या किम कृतवती। कन्या शू करवा मागे छे। तो अति थये भोजन रुचिम वर्धितवती। अतिथिमा भोजन प्रत्येनी रुचि वधे इतला माटे ए वच्चे वच्चे शू करे छे। तो के पोते अलग अलग पदार्थों वर्णन करे छे। बराबर छे। हवे बेटा प्रश्न नंबर त्रण तमारी सामे छे जोई सको छो तमे। बराबर। तो आ प्रश्न नंबर जे त्रण छे एने शांतिथी जोजो। इंग्लिश मां प्रश्न छे। पहलो प्रश्न कंईक एवुं कहे छे के वॉट डज शक्ति कुमार थिंक वेन ही बीकेम 22 ईयर ओल्ड। એટલે શક્તિ કુમાર 22 વર્ષનો થતાં શું વિચારે છે। બરાબર છે। તો એનો જવાબ મેં આગળ તમારી સામે મૂક્યો છે। પછી બીજો પ્રશ્ન છે બેટા। બીજો પ્રશ્ન તમને શું કહે છે। તો કહે છે વોટ વોઝ શક્તિ કુમાર પ્લાનિંગ ટુ ટેસ્ટ અન એક્સિલન્ટ ગર્લ। ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિ કુમારની યોજના સી હતી। બરાબર છે। ગુણવંતી કન્યા ખરેખર ગુણવાન છે કે કેવી છે એના માટેનું એનું પ્લાનિંગ શું હતું એક્ઝામનું। પછી કહે છે વીચ થિંગ ડઝ ધ ગર્લ સેલ વોટ ડઝ સી ગેટ ઇન રિટર્ન। ઇટ મીન્સ કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે। કન્યાએ શું શું વેચ્યું તમને બધાને ખબર છે કે કન્યાએ પહેલાં પહેલાં ડાંગરના છોડા વેચ્યા પછી પેલા કોલસાને વેચ્યું અને એની જોડે શું શું મળ્યું એ તમને ખ્યાલ છે। પછી છે ઇન વોટ વે ડીડ ધ ગર્લ ઇન્સ્કર્ટ શક્તિ કુમાર લિંક ફોર મિલ। ઇટ મીન્સ કે ચોથો તમને એમ કહે છે કન્યાએ શક્તિ કુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી। એટલે કન્યાએ અતિથિને વધારે ભૂખ લાગે એટલા માટે એને કેવી રીતે પોતાનો ઉપાય રજૂ કર્યો। પછી છે વોટ એટ્રેક્ટ શક્તિ કુમાર ટુ
प्रपोज द गर्ल फॉर मैरेज, इट मीन्स के शक्ति कुमारे सेनाथी आकृष्ट थईने कन्यानी सामे विवाहनो प्रस्ताव कर्यो। शू एनामां जोयुं जेथी करीने शक्ति कुमारे पोते कन्या प्रत्ये मैरेज बाबतनो प्रस्ताव मूक्यो, बराबर। पची छे बेटा प्रश्न नंबर 4, ये एक शॉर्ट नोट छे, तो आ शॉर्ट नोट ने तमारे शांतिथी समझवानी छे। शॉर्ट नोट कई छे तो के शक्ति कुमार प्लानिंग फॉर टेस्ट, तो एनो मैं जवाब अहीं आगळ आपेलो छे, ये तमे जोई शको छो, आ एनो जवाब छे बेटा, बराबर। पछी आगळ छे प्लानिंग द एक्सिलंट गर्ल, एटले के जे बुद्धिशाळी दीकरी हती कुमारिका, एनो केवो साहेब प्लानिंग हतो जमाड़वा बाबतनो, ए पण मैं अहीं आगळ तमारी सामे मूकेलुं छे। तो मित्रों तमने मने आशा छे कि आ टोटली 5मा नंबरना लेसन में बे भाग में वेचेलू आ लेसन छे, तो आ बन्ने लेसन में तमने ख्याल आव्यो हशे। अने आजी घड़ी फरी पण नोट करजो के मात्र ने मात्र होमवर्कनी पीडीएफ नहीं मोकलवानी, तमारी रेग्युलर नोटबुक में ग्लोसरी, तदुपरांत एनु ट्रांसलेशन, अने त्यार पछी आ होमवर्क तमारी रेग्युलर नोटबुक में लखी अने एना ज फोटा पाड़ीने मोकलवानुं छे। जो ये नहीं मोकलाय ए रीते तो आ इंटरनल मार्क्स में तमारी कटऑफ थशे, ध्यान आपजो। अने आ कटऑफ इंटरनल मार्क्स में थशे तो बोर्ड में पर्संट में अघरू पड़शे बेटा, बराबर छे। तो आशा छे कि आ पाठ में तमने खबर पड़ी हशे। ये ज अभ्यर्थना साथे जय हिंद जय भारत।